આનંદપર ગામના આંગણામાં કંકુના સાચા પુરાયા છે, મોતીડે શોખ પૂરા છે અને શેરી અને બજારોમાં તરિયા તોરણો ઝૂલે છે. આણંદપર એના ખરા અર્થમાં આજે આણંદ માણે છે. સૌરાષ્ટ્રના સંત આબા દાદરા આજ આણંદપર વધાર્યા છે, જેની ઉપર દેવળવાળાના સારે હાથ છે. એવા સિદ્ધ પુરુષ આબા દાદરાના જ્યાં બેઠણા છે ત્યાં આણંદપર ગામના રોગ્યા દોગ્યા દુખિયા અને બળ્યા જયા માનવીઓ ઉભરાઈ રહ્યા છે. આપણા શરણોમાં માથા નમાવીને સૌને આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાંથી ઉગારો પામવો છે. કાસા અને હૈયાના તાપ આપના ગંગાધળ સમા સાનિધ્યમાં ઓલવવા છે. કંકુની ભૂમકાને આરે સૂરજ મહારાજનો રથ આવીને ઊભો રહ્યો છે. આખું એના તેજે માંડેલી કાંસાની તાંસળી જેવું ઝળહળ ઝળહળ થાય છે. ઝાળવીને ઉતરી દેવો દીકરા, જો આ લાકડીનો પાછલો છેડો બરોબર પકડી રાખ. આગલો છેડો મારા હાથમાં છે, મારી પાછળ પાછળ હાલ્યો આવે બેટા. આણંદપુરની એક શેરીમાં ઊંચી પડથારવાળું સાવ સુનકાર રહેતું ખોરડું આપા દાદરાની પધરાવણીથી આજ જીવતું બન્યું છે. વૃદ્ધાવસ્થાના આરે ઉભેલા આય માલુ એના જન્માંત પુત્રને આસ્તે આસ્તે ઊંચી ઓસરીના પગથિયા ઉતરાવે છે. 22ની ઉંમરનો કંધોતર દીકરો લાકડીનો પાછલો છેડો હાથમાં ગ્રહીને ધીરે ધીરે પગથિયા ઉતરે છે. આરસના પાસિકા જેવા નિર્જીવ એના લોસનિયા ઉપર ઓપસાઓ છ પડ ઉતર થાય છે. આખી દુનિયાની હતાશા ભરેલા ઠાલા અવાવરુ કુવા જેવા એના અંતરમાં આજ પથ્થર તોડી ઉગતી વનસ્પતિ જેવી આશા ઉગી છે. તરુણ સુરદાસ આશાની ડાળે ઓરતાના માળા બાંધે છે. હે ભગવાન, હું દેખતો થઈ જાઉં તો મારી પાપણોના દરવાજે જન્મ થતાની સાથે અડા ભીડ અંધારા આવીને ઊભા છે. જો એમાંથી મને પ્રકાશ મળે તો મારા પ્રભુ તારા મંદિરના ઓટલે ને ઓટલે પડ્યો રહો. તું ભાવતો તો નથી, પણ તું આપા દાદરામાં ભગવાન બિરાજે છે. નાથ એની જીભને ટેરવે કહે છે કે દિનો નાથ વાસ કરે છે. આપા દાદરા વેન ઉસારે કે ભગવાન તરત જ પાળી દે છે. દાના દેખતો થઈ જા એવું જો દાદરા બાપુ બોલે તો મારા અડા ભીડ અંધારા દૂર થઈ જાય. 22 વર્ષથી મારા આંગણામાં પુરાયને પડ્યો છું. મારી હેડીના જુવાનિયા ઘોડે ચડે છે, ગામતરા કરે છે, મંદિરોમાં જઈ રૂઢી મૂર્તિઓને નિરખે છે, મેળામાં જાય છે. અરે રે, મેં હું જોયું છે? જોવા માટે તો આંખ જોઈએ ને. ક્યાં છે મારી પાસે આંખ? મને આંખ મળી જાય તો, દાદરા બાપુ મને આંખો આપે તો મળશે, મારા નસીબ હશે તો મને મળશે. આય તમે દાનાને લઈ દર્શને જાઓ ને. આય પાસે આવી કોઈ એક ભાઈ અંધ દાનાની દયા ખાય છે. કોને પગે લગાડું બાપા? પાણા એટલા પીર કીધા. આય માલુ હતાશાથી ઉત્તર વાળે છે. બાઘા બાધા માનતા અને આંખડીઓનો તો કોઈ પાર રાખ્યો નથી. હવે તો મારી સજા પણ વપરાઈ ગઈ છે બાપ, ભલે વપરાઈ ગઈ. આય હિતેશુના હૈયામાં આઈના જુવાન દીકરા માટે અનુકંપા લાગે છે. ફક્ત એક વાર જઈ આવો. દાનાના નસીબ હોય અને તમારા પૂર્વભવના કોઈ પુણ્ય હોય તો આપા દાદરા જેવા અલગ પુરુષના આશીર્વાદ મળી જાય. માં દાનાનું દુઃખ જોઈને આપણના દિલમાં દયા આવશે, તમે જોજો તો ખરા. ભલે બાપા, કઈ આય માલુબા 22 વર્ષના તરુણ દીકરાને તૈયાર કરે છે. બેટા, આપણા દાદરા બાપુને પગે લાગવા જાશું? શું લેવા મારી? દાનો દૃષ્ટિહીન ચહેરો માં તરફ માંડે છે.
એના હૈયામાં ઓળી હતાશા આવીને બેસી જાય છે. રાજા બાપુના આશીર્વાદ લેવા ગઈ ગગા, એની દયા થઈ જાય તો તારા અંધાપાનો અંત આવે. બેટા, મા બોલે છે. હાલો મારી, અંધાપાના અંતની વાતે દાનાના પોપસાની ચામડીમાં સરવાળ જાગે છે. માળા તરફ ઉડતા પંખીની જેમ એ ઊભો થઈ જાય છે. માં એને દોરવા માટે લાકડીનો એક છેડો એના હાથમાં પકડાવે છે. માં આગળ ચાલે છે દાનો પાછળ. બજારની ધૂળમાં પગના તળિયાને બોલતો બોલતો દાનો ક્યારેક લાંબી રે ફાળ ભરે છે. દાનાના હૈયામાં ઉલ્લાસના સો સો મોરલા મહેક ગાયકે છે. હેમાં આપણું આણંદ પર ગામ કેવડું છે? નાનું એવું બેટા, નાનું ભલે રહ્યું પણ છે કેવું રૂપાળું. હા બેટા, વતનના ગામ તો રૂપાળા જ હોય ને. માં, રૂપાળું એટલે કેવું? તારે આંખો નથી અને હું તને કેમ સમજાવું બેટા? ગમે તેમ કરી મારે પછી માં આખા આણંદ પરને જોવું છે. હો, આણંદ પરનો ગોંજરો, ગોંજરાની ગાયો, આણંદ પરની બજારો અને શેરીઓ, શોખ અને મંદિરો, આણંદ પરના ઝાડવા, આણંદ પરના પંખીડા, મેં કાંઈ કરતાં કાંઈ જોયું નથી. એવોમાં તું મૂંગો રહેને બેટા. પુત્રની આકાંક્ષાઓ સાંભળતા સાંભળતા માનું હૈયું ભૂલવાઈ જાય છે. માણસનો દેહ થરીને બચારે મારે દાને કાંઈ જોયું છે થોડું. માલુબાની આંખો ભીની થઈ જાય છે. દીકરાની જિંદગી સાવ અકારી છે. હવે તો પોતાની જિંદગી એને અકારી લાગે છે. 5 વર્ષનો દાનો અને 2 વર્ષનો નાથો આ ફૂલડાઓને નોંધાડા કરીને એના બાપુ સ્વર્ગે સિધાવ્યા છે. આખી દુનિયાના સરવાળો કરેલા દુઃખો માલુબા ઉપર કોઈ તૂટી પડતા પહાડની જેમ તૂટી પડ્યા છે. માલુબાને આ બધું સાંભળી આવે છે અને એનું હૈયું નિસોવાય આંખમાંથી વહેવા માંડે છે. કાલે ખારવીના ચેડાથી આય ખળતા આંસુ લૂસે છે અને બીજા બમણા ઉભરાયા કરે છે. ને માડી, દાદરા બાપુ કેવાક છે? સુરદાસ દાણાના હૈયામાં પ્રશ્નોના ધણ ઉભરાયા કરે છે. આંસુમાંથી નિસોવાયેલા સાજને કોરો કરી દાનાની જનેતા ઉતરવાળા છે. દાદરા બાપુ સંત છે દાના? સંત કેવા હોય મારી? એમ માં, મારી જેવા રૂપાળા? લાકડીના છેડાથી ઠેક ભરીને દાનો માના સહેરા સુધી દોડી આવ્યો અને માના સહેરા ઉપર એણે રૂપને માપવા આંગળીઓ ફેરવી, પણ દાનાની આંગળીઓ પલળી ગઈ. દાનો શોકી ગયો. માં, તમે રોવો છો? શું કરું બેટા? તું એવું બધું પૂછે છે કે આંખો વગર એનો જવાબ નથી. હું તને બધું કઈ રીતે સમજાવું મારા સુરદાસ? હવે નહીં પૂછું માં, પણ દાદરા બાપુ આશીર્વાદ આપશે તો મને બધું દેખાશે ને માં. દાદરા બાપુને, તમને, આ આખા ગામને, સૌને હું ભાળી શકીશ ને માં? આપણા જેવા નસીબ દીકરા. વાતો કરતાં કરતાં માતા પુત્ર આપા દાદરાના ઉતારે આવી પહોંચ્યા. મેદનીમાંથી માર્ગ કાઢતા કાઢતા મા દીકરો આપા દાદરાના આસન સુધી પહોંચ્યા. આપા દાદરા આ કરુણ દ્રશ્યને અરેરાટેથી જોઈ રહ્યા. ઓહો, જુવાન દીકરો, પણ ઈશ્વરે સાવ નિરાધાર બનાવ્યો છે. આવો કંધોતર તો આજ એના મા બાપને કામી ધામીને પોરો દેતો હોય, પણ અરે રે બેટા, બાપુના પગમાં માથું નમાયેલ માતાનો સ્વર આદેશ સંભળાતા દાનાએ ડોક ટટાર કરી. દાનાના કપાળની ભયરેખાઓને આપા દાદરા અસંભાથી નિરખે છે. મનોમન લવી ઉઠે છે ભવ્ય પુરુષ, અને એની જનેતાના ચહેરાને અવલોકી રહ્યા. ઓટ આવ્યા પછી પાછા વળેલા દરિયાના પગલા જેવો ભીનો ભીનો આઈનો ચહેરો છે. આંસુના રેગાડા હજી હમણાં જ સુકાયા છે. રોઈ રોઈને આઈને આંખોના પ્રતાપ ઉપર એણે સમજણના પાળા બાંધ્યા છે. ક્યાંથી આવો છો મળી? આપા ગાદરાએ માલુબાને પૂછ્યું. આ ગામમાંથી બાપુ. તમારા આ દીકરાને અંધાપો ક્યારથી આવ્યો છે માં? જન્મથી બાપુ. માં, શું નામ છે દીકરાનું? દાનો. દાનો? આપો દાદરો ખડખડાટ હંસ્યા. દાનો અંધ હોય? દાનો અંધ નોય મારી. તમારો દાનો તો આંધળી દુનિયાને દેખતી કરે એવો પ્રતાપી છે બેટા. દાના અહીં મારી પાસે આવ્યો. દાનો પાસે આવ્યો અને આપા દાદરાએ પોતાનો જમણો હાથ
દાનાના મસ્તક ઉપર મૂક્યો અને એની નિર્જીવ પલકો ઉપર આ અલગ પુરુષે પોતાની આંગળીઓ